हवाई संकेत स्पोर्ट्स अथॉरिटी ऑफ गुजरात द्वारा चली रहे इन स्कूल प्रोग्राम अंतर्गत इंपीरियल इंटरनेशनल स्पोर्ट्स एकेडमी में द डीके टाटा हाईस्कूल नवसारी में हॉकी ट्रेनर तरीके फरज बजाऊ छू। आज आप सीखीशू रॉली टेपिंग पुशिंग अने हिट अने रॉन्ग फूट हिट कई रीते मराई ए आप सीखीशू। ओके चलो तो पहले आप जो पुश पुश कई रीते कर पुश करवा बेस्ट स्टेप पाछड़ जाइ स्टीकनी ग्रीप लेफ्ट हेन्ड टॉप पर अने राइट हेन्ड स्टीकना मिडल में आ रीते स्टीक पकड़वानी छे। पुश करती वखते आपणे बॉलने आटली दूरी पर राखवानो छे अने त्यारबाद वन एंड टू एंड थ्री स्टीक पर बॉल चढ़ाववानो छे आ रीते पुश करवानो छे। पाछे एक वार जोईए वन बेन्ड थई जाय આ અંતરે સ્ટીકનું બોલ રાખવાનું છે ડાબો પગ અહીંયા આવે એ રીતે આ રીતે અને બોલને આ રીતે રાખવાનું છે શોલ્ડર ગોલ પોસ્ટની તરફ આપણે જ્યાં પાસ આપવો હોય ત્યાં આ રીતે એક સ્ટેપ આગળ લેવાનું છે આ રીતે આ થોડો થોડો આપવાનો છે જે ડાયરેક્શનમાં આપણે બોલ ફેંકવાનો હોય છે તે ડાયરેક્શન આપણે ટેપ કઈ રીતે થાય તે જોઈશું એમાં પણ એ જ ગ્રીપ આવશે ડાબો હાથ ઉપર સ્ટીકના ઉપર અને જમણો હાથ સ્ટીકના આટલે રહે એ રીતે આટલા અંતરે તો ટેપ વધારે પાવરફુલ જશે નીચેથી જેટલું આપણે પકડશું અને બેન્ડ થઈને ટેપ કરવાનું છે જેટલો બેન્ડ થશું એટલો બોલ સ્ટીક પર કનેક્ટ રહેશે। ચાલો જોઈએ બોલને એ આપણે જે રીતે પુશ કર્યું એ રીતે જ બોલને આગળ રાખવાનો છે અને ટેપ કરતી વખતે બેન્ડ થવાનો છે આ રીતે આ બોલ છે ટેપ બોલ અને આ રીતે સમાંતર રાખી શકીએ ટેપ આપણે થોડો થોડો આપી શકીએ આ રીતે વન ટુ એ જ રીતે વન ટુ થ્રી આ રીતે બેન્ડ થઈને કરવાનું છે બોલ શીખીશું હિટ હિટ કઈ રીતે મારવાની અને હિટનું ગ્રીપિંગ સ્ટીક છે એમાં પણ લેફ્ટ હેન્ડ સ્ટીકના ઉપર જ રહેશે આટલું છોડીને અને રાઈટ હેન્ડ આ રીતે સ્ટીકને જોવાની છે કે વી શેપમાં આવે છે કે નહીં સ્ટીકનું બ્લેડ ત્યારબાદ જમણો હાથ આ રીતે સ્ટીકને જોવાની છે અને હિટ કરતી વખતે આપણો શોલ્ડર આ આપણે જ્યાં જે બોલના ડાયરેક્શનમાં બોલને ફેંકવાનો છે જે ડાયરેક્શનમાં એના તરફ રાખવાનો છે આટલો બોલને દૂર રાખી હવે આપણે રોંગફૂટ હિટ કઈ રીતે મરાય રોંગફૂટ હિટમાં બોલને આપણે રનિંગમાં લઈ જવાનો છે આ રીતે રનિંગમાં લઈ જવાનો છે બોલને સીધો કરવાનો છે આપણા કંટ્રોલમાં રાખી આ રીતે રોંગફૂટ હિટ મારી શકીએ